कैसे हो दादा? क्या हुआ आपको? श्वास ऑपरेशन करवाडिया खावा। अच्छा, आपके घर में कुछ खाने के लिए कुछ भी नहीं है? चले कोई बात नहीं। घर कहाँ है आपका? सरदार का बाबला नहीं। हाँ हाँ नहीं अगर कोई नहीं। चले कोई बात नहीं, वहाँ पे घर पे जाके बात करते हैं ना। चलिए आ जाओ, मेरे गाड़ी में बैठ सकते हो आप। आप बैठ जाओ गाड़ी में। आपके पास ऑटो है ना? चला था भाड़े ऑटो रिक्शा चला था भाड़े। अच्छा रिक्शा क्या करे? 200 रुपये रोज का भाड़ा देता है इसको। अच्छा किसी की रिक्शा भाड़े पे चलाती हो? चले कोई बात नहीं, आ जाइए आप। चला सकते हो ना, प्रॉब्लम नहीं है ना। चलिए चलिए दादी जी बैठ जाए, रुको मैं बैठा देता हूँ। શું નામ છે દાદા તમારું? વિનોદભાઈ, વિનોદભાઈ ગીરધરભાઈ દુવાણી, જાતે લુવાણા, અટક દુવાણી, જાતે લુવાણા, વિનોદભાઈ ગીરધરભાઈ, જય જલારામ લુવાણા। બરોબર, તમારું નામ દાદી? જયાબેન। જયાબેન બરોબર, એટલે અત્યારે તમે ત્યાં શું કામ કરતા હતા? મતલબ કચરા પોતાને સંડાસ બાથરૂમ ધોવું, એટલે એ કામ કરવા માટે ગયા હતા। ચલો વાંધો નહીં, આપણે બેસીને વાતચીત કરીએ। દીદી મોટી હતી, એને ભણાવી દીધી, કીધું નહીં એ નોખા રહી જીવી દે, એ કઈ મદદ કરતા હોય, બે માણસ કીધી છે, બીજું શું કરે, કેવું કે નહીં કેવું, અગાવાલા કોઈ આપે નહીં, મદદ કરે નહીં। અત્યારે તો અત્યારે કેવી રીતે ઘર ચલાવો છો તમે? અત્યારે જ્યાં નોકરી છે હું રિક્ષા લઉં, હોય તો રિક્ષામાં વૈધા હોય તો કરીએ, નકર પછી બાપા સીતારામનું મંદિર છે ને ત્યાંથી ટિફિન ભરી આવીએ, એ જે અક્ષયવાડી પાસે નથી સ્વામિનારાયણનું મંદિર, ત્યાં બિલનાથ મંદિર કહે બાપુનું, એ ટિફિન ભરી દે, બીજું શું કરીએ, રિક્ષા લઈને વહે જાય 3 કિલોમીટર થાય, એટલે ત્યાં રિક્ષા જ ચલાવો? અહીંયા રિક્ષા 2-2 કલાક હલાવું શું કરું, આવું પછી તો નથી હાલતું, આ બીજા બીમાર માણસ છે, કોક દી આપણે હોય તો બકાલાના દૂધ પાણી ટેકો તો રહે, એટલે આપણે ભલે નહીં તો ના જ પાડે કે આંખોમાં તો હું આંખું શું, પછી એકલામાં તો થોડું જોડી દેવું, આપણે દવા મહિને 500-700 રૂપિયાની દવા થાય, પપની ગોળીને સુવાસની ગોળીને લેતો હોય નહીં, એટલે સુવાસ છડે છે તો પણ આવા તડકા। તો પછી તમે કેવી રીતે ઘર ચલાવો છો દાદી? શું કરું ભાઈ, જ્યાં ત્યાં કામ કરી રાખ, કોઈ કે આ કરી દે તો એ કરી દો, કોઈ કે સંડાસ બાથરૂમ ધોઈ દે તો એ ધોઈ દેવો પડે, શું કરું, મહિના 2-2.5-3 હજારનું કામ થાય, 3 રૂપિયાનું કામ માં ભાડું જાય હાલમાં, અને એ પ્લસ કે દૂધ પાણી બકાલાનું મને વધે તો રિક્ષામાં દઉં તો એમાં કંઈક રાંધે, નકર પછી વાંચી ન હોય તેથી ટિફિન ભરી આવી સાહેબ, કામ કરું ને દવા બિચારો એ ઘણી વાર મને લઈ ગયો, કાલે મને દવા લઈ દીધી 200 રૂપિયાની, માસી એક લઈ ગયો, રાંધવાથી તકલીફ છે કે ઘરમાં રાશન? રાશન જ નથી ભાઈ ઘરમાં, ઘરમાં કઈ વસ્તુ જ નથી તો શું કરું, હવે આ પગાર આવે મહિને પગાર આવે 2500 તો ભાડું દે, વધુ ઘટ્યું હોય ને તો હું માલ લો। ચલો કાંઈ વાંધો નહીં, પહેલાં તો છે ને મારી સાથે ચાલો તમે, તમારે 1 વર્ષનું રાશન જેટલું પણ જોવે છે ને તમને અમે ભરી આપીએ છીએ, અને જે પણ તમારે આવી રીતે થોડું ઘણું ટકનું ખાવું ટકનું કમાવું એના કરતાં અમે તમને 1 વર્ષનું રાશન ભરી આપીએ છીએ, અને તમારી પછી ઉપાધિ નહીં દે બરાબર, અને તમે પહેલાં તો મારી સાથે ચાલો, જે પણ જોવે છે તમને જે પણ તમારી મુતાબિક તમને લઈ આપીએ છીએ, અને બીજી વસ્તુ કે અત્યારે તમને જે પ્રોબ્લેમ છે મતલબ એ કઈ કઈ જગ્યાએ છે? સુવાસમાં આમાં દુખાવો બહુ થાય દોસ્તો, અમે લોકો અત્યારે હાલ જૂનાગઢની અંદર છીએ, આ કયો એરિયો છે? આ પંચેસર રોડ કહેવાય, પંચેસર અમે લોકો અત્યારે હાલ જૂનાગઢમાં છીએ, પંચેસર રોડ કરીને એક એરિયો છે ત્યાં, અને એક દાદા દાદીની વાત તમે આગળ સાંભળી, તો કોઈ આવનારો સમયમાં કમાવનાર વ્યક્તિ નથી, દાદા પોતે રિક્ષા ચલાવે છે, પોતે કામ કરે છે જેટલું થાય છે એટલું,
ઘરમાં ઘણી બધી તકલીફો છે અને એમને શરીરમાં પણ ઘણી મોટી તકલીફ છે. 5-6 કિલોની ગાંઠ છે એમને, સારણ ગાંઠ, અને ખબર નહીં કેમ એમની પીડા સહન કરતા હોય છે. પણ એમાં પણ બની શકે તો આપણે આ કોન્ટેક છે તો એમને આપણે સારવાર માટે પણ કહેશું. તો પહેલાં તમારી સાથે ચાલીએ આપણે, બરાબર? તમને જેવું જોવે છે એવું રાશન લઈ આપીએ. ચાલો દોસ્તો, એપિસોડ આ તમે કમ્પ્લીટલી જોજો, તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ચાલો દાદી. તો દોસ્તો, ફાઇનલી દાદી માને જેટલું પણ રાશન જોતું હતું એ તમામ રાશન દાદી ભરાઈ ગયું છે. જેટલું જોવે છે એટલું બધું લીધું ને? બધું આવી ગયું ને? ચાલો કાંઈ વાંધો નહીં, હવે ઘરે જઈએ પાછા. ઓકે, તો ચાલો દોસ્તો, દાદીનું રાશન જે પણ એમને 1 વર્ષનું જરૂર હતી એ તમામ ભરી આપ્યું છે. અને દાદી માટે જેમણે આજે ખાસ કરીને સપોર્ટ કર્યો છે એમનું નામ આપણ એમને ના પાડી છે, પણ થેન્ક યુ સો મચ બેન, તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમે એક પરિવાર માટે એક રાશનને થકી તમે ઉપયોગી થઈ રહ્યા છો 1 વર્ષ માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો દાદી, હવે આપણે રજા લઈએ, બરોબર? થઈ ગયું કમ્પ્લીટ મોટા ભાઈ? આવજો. ચાલો દોસ્તો, આગળ વધીએ. તો દોસ્તો, ફાઇનલી આજે અમે જુનાગઢની અંદર હતા અને દાદીમાંએ બધી એમની વાતચીત કરી આગળ. અને દાદાને જે પ્રોબ્લેમ છે, જે એમને ઓપરેશન કરાવવું પડે એમ છે, તો દાદા પહેલાં તો તમે જે તકલીફોની વાતચીત કરી, તમારે ખાવા પીવામાં જે તકલીફ પડતી હતી અને તમારે ટિફિન મંગાવીને ખાવા પડતા હતા, હવે કશું નહીં કરવું પડે. આ 1 વર્ષનું રાશન છે, બરાબર? અને જેમને સપોર્ટ કર્યો છે એમને એમનું નામ આપવાની ના પાડી છે, પણ બસ એમને ભગવાન જાજુ આપે જ્યાં પણ એ જોવે છે આપણને. આજે તમારા પરિવાર સુધી અમને પહોંચાડ્યું છે અને અમારી એક નિમિત્ત અમને બનાવ્યા છે. આભારીનો બાપા, અમારા ગરીબ માણસ બસ બસ એ એમનો પૂરા પરિવાર થકી આજે તમને એક સપોર્ટ કરે છે. અને દાદા, જે તમારે આ ઓપરેશન જે છે ને, એને મેં વાત કરી છે અમારા ડૉક્ટર સાહેબને, એમને મને જેવી ડેટ આપે છે ને હું તમને કહું છું, તો એ પ્રમાણે પછી તમને તારે ત્યાં બધી સારવાર મળી જશે, બરાબર? તો બરાબર. ચાલો દોસ્તો, તો હવે જે પણ કંઈ કરવાની કોશિશ કરીએ છીએ તમારા લોકોના સપોર્ટથી, અને આજે આ પરિવાર માટે જે પણ આ 1 વર્ષનું રાશન છે એ એમના તરફથી એમનું નામ આપવાની ના પાડી છે, પણ જે પણ એક માણસની નીતિને ખાતર એકબીજા લોકોને મદદ કરીએ. તમે પણ તમારી આસપાસ લોકોને મદદ કરો, એક જ ઉદ્દેશ્ય છે વિડીયો બનાવવાનો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો. એક નવા વ્યક્તિ સાથે નવો પરિવાર, નવી ઉમેદ, નવા વિચાર, જોવાનું ભૂલતા નહીં. આવી જ રીતે સપોર્ટ આપજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.